नमस्कार विद्यार्थी मित्रों, सत्य प्रकाश विद्यापीठ यूट्यूब चैनल में तमाम विद्यार्थियों नु स्वागत छे। धोरण 11 सब्जेक्ट आपणो बीए जेमां आपणे चेप्टर 3 जो चालू छे, धंधाकीय सेवाओ पार्ट 2, जेनी अंदर आज आपणे वात करवानी छे के बैंक नी सेवाओ समजावो। आपणे बैंक विशे संपूर्ण माहिती मेळवी लीधी કે આપણી મધ્યસ્થ બેંક કઈ છે, બેંક ખાતાના પ્રકારો કેવા છે, બેંક આપણને કઈ કઈ પ્રકારની સેવાઓ આપે છે વગેરે વિશે। તો બેંક આપણને ખાતા કોઈ આપે છે એની સાથે સાથે આપણને ઘણી બધી સેવાઓ પણ પૂરી પાડે છે વધારાની। એ કઈ કઈ સેવાઓ એના વિશે આજનો આપણે પ્રશ્ન ભણવાનો છે કે જે છે બેંકની સેવાઓ સમજાવો। આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ક્યારેથી આપણો નથી પૂછાતો કે બેંકની સેવાઓ સમજાવો, પણ આની અંદરથી એક એક ટોપિક પૂછવામાં આવે છે, 2 માર્કનો 3 માર્કનો અને 4 માર્કનો એવી રીતના અલગ અલગ। તો અત્યારે આપણે બેંકની સેવાઓમાં 7 વિષય આપણે ભણવાના છે, એમાં પહેલું છે ડ્રાફ્ટ ઇસ્યુ કરવા, બીજું બેન્કર્સ ચેક, ત્રીજું રીઅલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, ચોથું નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, પાંચમું બેંક ઓવરડ્રાફ્ટ, છઠ્ઠું ફેસ ક્રેડિટ અને સાતમું લોન। આ સાતે સાત વસ્તુ છે બેંકની સેવાઓ, એ ક્યારે આપણને એક સાથે પૂછવામાં ન આવે, અલગ અલગ રીતના પૂછવામાં આવે છે, અને ક્યારેક તો પરીક્ષાની અંદર ટૂંકનો જ સ્વરૂપે પણ પૂછવામાં આવે છે કે ટૂંકનો જણાવો કે ડ્રાફ્ટ ઇસ્યુ અથવા તો ટૂંકનો જણાવો રિયલ ટાઈમ ક્રોસ સેન્ટર। એટલે ખાસ યાદ રાખજો કે પ્રશ્ન ક્યારે એકી સાથે 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 વસ્તુ પૂછવામાં થતું, અલગ અલગ ટોપિક સ્વરૂપે આપણને પૂછવામાં આવે છે, જેમાંનો આજે આપણે પહેલો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ, જેમાં છે ડ્રાફ્ટ ઇસ્યુ કરવા। તો વિદ્યાર્થી મિત્રો, ડ્રાફ્ટ ઇસ્યુ કરવા એટલે શું? તો કે ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંક અન્ય બેંકની શાખા પર લખેલો છે। શરૂઆતમાં જેમ કહે છે કે ડ્રાફ્ટ એટલે શું, તો કે એક બેંક અન્ય બેંકની શાખા પર લખેલો છે। એક બેંક છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એક્ઝામ્પલ તરીકે માની કે ત્રિકોણભાઈની શાખા છે, તો એ છે કાલાવાડ રોડની શાખાને જ્યારે ચેક લખે છે, ડ્રાફ્ટ લખે છે, એને આપણે ડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે। ડ્રાફ્ટમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય અને તે વ્યક્તિને નાણાંની ચૂકવણીનો હુકમ આપવામાં આવે છે, અને ગ્રાહક પાસેથી પૂરતું અવેજ મેળવ્યા બાદ બેંક ડ્રાફ્ટમાં નિર્દેશ કરેલ વ્યક્તિ નક્કી રકમ ચૂકવવાની ખાતરી આપે છે। શોર્ટમાં અને સરળમાં કઈ આપે, તો ડ્રાફ્ટ એક પ્રકારનો એવો ચેક છે કે જેમાં ગ્રાહક વતી છે એ નાણાં બેંક તરફથી શરૂઆતમાં પહેલા લઈ લેવામાં આવે, અને એ એક પ્રકારનો ચેક તૈયાર કરે છે બેંક, અને એ જે ચેક છે અન્ય વ્યક્તિ એટલે કે અન્ય વ્યક્તિ જે શાખા જેનું ખાતું છે એ ખાતામાં છે ટ્રાન્સફર કરવા। એટલે જ આપણને કહે છે કે વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય અને તે વ્યક્તિને નાણાંની ચૂકવણીનો હુકમ આપવામાં આવે છે, અને ગ્રાહક પાસેથી પૂરતું અવેજ મેળવ્યા બાદ બેંક ડ્રાફ્ટ નિર્દેશ કરેલ વ્યક્તિને નક્કી રકમ ચૂકવવાની ખાતરી આપે છે। કે મારે કોઈ વેપારીને છે પૈસા ચૂકવવા છે, તે વેપારી એમ કહે છે કે માની લો કે ભાઈ મારો ચેક બાઉન્સ થાય તો એ વેપારીને બીક લાગશે, કદાચ પૈસા નહીં આપું, તો તે વેપારી શું કરે છે કે ભાઈ પાણી પહેલા પાળ બાંધવાની વાત કરે છે કે ભાઈ તમે અગાઉથી જ મને એવો ચેક આપો કે જેમાં તમારી પૂરતી બેલેન્સ છે। તો બેંક એક પ્રકારની આવી આપણને સેવા કે મારે કોઈ વ્યક્તિને મને 5,000 રૂપિયા ચૂકવવા છે, તો મારે એ વ્યક્તિને ચેક ન આપવો હોય, આ કુંવરભાઈ બંધ થઈ ગયું, એને મારે ચેક આપવો, તો એવા સમયે છે એવું થાય છે કે ચેક ના અથવામાં હોય ને ડ્રાફ્ટ આપવો। એ કેવો ડ્રાફ્ટ હોય છે કે 5,000 રૂપિયા મારે કોઈ વ્યક્તિને ચૂકવવાના થઈ જાય, તો 5,000 રૂપિયા પેલો બેંકમાં જઈને જમા કરાવું છું, અને એના અનુસંધાનમાં બેંક મને જે વ્યક્તિને મારે નાણાં ચૂકવવાના છે એના નામનો મને ચેક આપે, એ ચેકને આપણે ડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે। આગળ કોઈ વ્યક્તિ જ્યારે અન્ય કોઈ વ્યક્તિને નાણાં મોકલવા માંગતો હોય તો તે બેંકમાં જઈને નાણાં અને બેંકને ડ્રાફ્ટનું કમિશન આપવું પડે, તેટલા નાણાં આપીને ડ્રાફ્ટ કાઢી આપવા વિનંતી કરે, નાણાં મોકલનાર જેને નાણાં આપવા માંગે છે
તેના નામનો ડ્રાફ્ટ બેંકને કાઢી આપવા કરે. બેંક નાણાં લેનારના નામનો નાણાં લેનારના સ્થળની પોતાની શાખાનો અથવા જેની સાથે સમજૂતી થઈ હોય તે બેંકને રકમ ચૂકવી આપવા કહે. ડ્રાફ્ટ એકાઉન્ટ પે હોવાથી જેના નામનો લખાયેલો હોય તેના જ ખાતામાં જમા થાય છે. આવો ડ્રાફ્ટ ચેકની જેમ રિટર્ન થવાની સંભાવના રહેતી નથી. બેંક આપણને આ પ્રકારની સેવા તો આપે છે, પણ બદલામાં આપણી પાસે વધારાનું અવેજી લે છે. અવેજ એટલે કે કમિશન લે છે. મારે વેપારીને 5000 રૂપિયા ચૂકવવા છે, પણ એ વેપારીને સેફટી વાળો ચેક જોઈએ. સેફટી વાળો એટલે કેવો, કે એ ચેક મારો બાઉન્સ ન થવો જોઈએ. બાઉન્સ ક્યારે થાય, કે જ્યારે આપણા ખાતામાં પૂરતા પૈસા ન હોય અને અન્ય વેપારીને અમે ચેક લખી નહીં હોય, એ વેપારી ચેકમાં જમા કરાવવા જાય તો કદાચ જો પૂરતી રકમ ન હોય તો ચેક બાઉન્સ થાય. એવા સમયે વેપારી ચાલાકી વાપરે છે, કે અન્ય વ્યક્તિને એમ કહે છે કે ભાઈ તારે મને જો પૈસા દેવાના છે તો તું મને ડ્રાફ્ટ આપ. એટલે ડ્રાફ્ટ એક એવી વસ્તુ છે કે જે વ્યક્તિને નાણાં ચૂકવવા છે એ વ્યક્તિ બેંકે જઈ અને પેલા 5000 રૂપિયા ભરે છે અને એક ચેક તૈયાર કરે છે. એટલે સેફટી થઈ ગઈ 5000 રૂપિયાની. અને હવે જેને આપણે ચેક મોકલવાનો છે એના નામનો ઉલ્લેખ કરીને બેંક વાળા એક ચેક આપણને તૈયાર કરે છે. નામનો ઉલ્લેખ હોય એ વ્યક્તિના ખાતામાં જ સીધા જમા થઈ જાય. એ કહે છે કે ડ્રાફ્ટ એકાઉન્ટ પે હોવાથી, એકાઉન્ટ પે એટલે જેના નામનો ઉલ્લેખ હોય એના ખાતામાં જ સીધા પૈસા જમા કરવામાં આવે છે. અને મોટામાં મોટાનો ફાયદો એ છે કે ચેકની જેમ આ કોઈ દિવસ રિટર્ન કે બાઉન્સ થતું નથી. શું કામ નથી થતું, કારણ કે જેટલા રૂપિયાનો આપણે ડ્રાફ્ટ બનાવ્યો છે એ ડ્રાફ્ટના રૂપિયા તો આપણે અગાઉ બેંકમાં શું કરી દીધા છે, જમા કરી દીધા છે આપણે. એટલે અન્ય વેપારીને જ્યારે આ ડ્રાફ્ટ મળશે ત્યારે આરામથી એમાં જેટલાની અમાઉન્ટ રહેશે એટલી અમાઉન્ટ છે અન્ય બેંકને આપી દે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, ડ્રાફ્ટ ઇશ્યુ કરવા એટલે એવી વસ્તુ કે અગાઉથી જો કોઈને આપણે ચેક લખવાનો હોય તો જેટલા રૂપિયાનો ચેક હોય એ આપણે અગાઉથી બેંકમાં રૂપિયા જમા કરાવી દઈએ છે. જેના નામનો ઉલ્લેખ હોય એ જ વ્યક્તિના નામના છે એના ખાતામાં છે નાણાં ટ્રાન્સફર થઈ શકે. આની અંદર ચેક રિટર્ન થયો કે બાઉન્સ થયો એવી નોબત આવતી નથી. તો આ પહેલી હતી બેંકની. બીજું એવી રીતના જોઈએ કે બેંકર્સ ચેક, જેને પે ઓર્ડર તરીકે ઓળખવામાં છે બેંકર્સ ચેક. બેંક ડ્રાફ્ટ જેવી અન્ય કેટલીક સેવાઓ આપે છે જેમાંની એક બેંકર્સ ચેક. બેંક સ્વીકારેલી રકમના બદલા જે ચેક આપે છે તે પે ઓર્ડર કહેવામાં આવે છે. બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવતા આવા પે ઓર્ડર તે શહેર કે ગામમાં વટાવી શકાય છે, અન્ય શહેર કે ગામમાં વટાવી શકતા નથી. અહીંયા આપણને એવું કહેવા માંગે છે કે બેંકનો જે કહે છે કે બેંકર્સ ચેક પે ઓર્ડર, પે ઓર્ડર એવું છે. અહીંયા ડ્રાફ્ટ ઇશ્યુ કરવા બરાબર જ છે, પણ આની મોટા મોટી ખાસિયત એક મર્યાદા એવી છે કે જે શહેરમાં કે જે ગામમાં તમે રહેતા હો ત્યાં જ તમે વટાવી શકો છો, અન્ય શહેરમાં કે અન્ય ગામમાં જઈને તમે વટાવી શકતા નથી. અહીંયા પણ સેમ કન્ડિશન ડ્રાફ્ટ ઇશ્યુની જેમ જ, કે મારે માની લો 5000નો ચેક બનાવો છે તે મારા મારા શહેરમાં ગમે ત્યારે વટાવી શકું, એ બીજે કે વટાવી શકતો નથી. જેને શું કહેવામાં આવે છે, બેંકર ચેક. એટલે કે બેંક ડ્રાફ્ટ જેવી અન્ય કેટલીક સેવાઓ આપે છે જેમાંની એક છે બેંકર ચેક. એમ બેંક સ્વીકારેલી રકમના બદલામાં જે ચેક આપે તેને પે ઓર્ડર કહેવામાં. સ્વીકારેલી એટલે શું, તો કે બેંકમાંની 10000 આપણે જમા કરી સ્વીકારી લીધા એના બદલામાં આપણને 10000નો ચેક લખી દીધો, એને શું કહેવામાં આવે છે, પે ઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. આગળ બેંક દ્વારા ઇશ્યુ કરવામાં આવતા આવા પે ઓર્ડરને તે જ શહેર કે ગામમાં વટાવી શકાય. ખાસ યાદ રાખજો, પે ઓર્ડર જે ગામમાં ખાતું હોય, જે શહેરમાં ખાતું હોય, એ જ સિટીમાં એ જ ગામમાં આપણે વટાવી શકાય, અન્ય શહેર કે અન્ય ગામમાં વટાવી શકાતા નથી, અન્ય શહેર કે ગામમાં વટાવી શકતા નથી. બીજી સંબંધિત સેવાઓ હતી બેંક જ છે. ત્યાર પછીનું જોઈએ આપણે ત્રીજું. વેરી વેરી મોસ્ટ ટાઈમથી
કે રીઅલ ટાઈમ ક્રોસ સેટલમેન્ટ પરીક્ષાની દ્રષ્ટિએ એક્ઝામના સૌથી વધારે ટૂંકનો સ્વરૂપે પણ પૂછવામાં આવે છે બે માર્કની અંદર અને ત્રણ માર્કની અંદર કે રીઅલ ટાઈમ ક્રોસ સેટલમેન્ટ જેનો ટૂંકાક્ષરી નામ છે RTGS ક્યારેક આનું ફૂલ ફોર્મ પણ પૂછવામાં આવે છે કે RTGS એટલે શું તો એનું ફૂલ ફોર્મ છે રીઅલ ટાઈમ ક્રોસ સેટલમેન્ટ એટલે મોસ્ટ ટાઈમ પીરિયડ પરીક્ષાની દ્રષ્ટિએ આવડી જશે બરાબર RTGS સભ્ય બેંકમાંથી નાણા ભારત દેશની અન્ય કોઈ પણ RTGS સભ્ય ધરાવતી બેંકમાં ફેરબદલી કરવાની પદ્ધતિને RTGS કહેવામાં આવે છે RTGS આ એક સેવા એવી છે RTGS ની કે દરેક બેંકની અંદર અત્યારે છે સગવડતા પૂરેપૂરી તમને આપવામાં આવે છે જે રીઅલ ટાઈમ ગ્રોથ સેટલમેન્ટ છે દરેક ભારત દેશની કોઈ પણ મોસ્ટ ઓફ તમે માની લો કે 80-90% બેંક છે એની સભ્યો છે RBI દ્વારા જ નક્કી કરવામાં આવેલું છે આ એક પ્રકારની વિદ્યાર્થી મિત્રો એવી સેવા છે કે જેમ કે એક્ઝામ્પલ તરીકે એટીએમ લો કે તમે એટીએમ માંથી ગમે ત્યારે તમે ધારો ત્યારે તમે નાણા છે કાર્ડ નાખી તમારા કોડ નાખી અને ઉપાડી શકો છો આ સેવા વેપારી વર્ગો માટે અને અન્ય વ્યક્તિ માટે ખૂબ જ લાભદાયક છે કે જ્યારે પણ એને એક ખાતામાંથી બીજા ખાતામાં નાણા ટ્રાન્સફર એને કરવો હોય તો તાત્કાલિક ધોરણે છે એ આપણે RTGS દ્વારા જે કરી શકીએ ક્યારેક ચેકમાં જે વિલંબ થાય મને મેં કોઈ વેપારીને ચેક લખ્યો છે 2 લાખનો કે 3 લાખ તો આજે લખું તો એ વેપારી માની લો કે આજે કે આવતીકાલે જ્યારે બેંકમાં જમા કરાવે કે તાત્કાલિક જમા ન થાય ક્યારે એની પ્રોસેસ 1 દિવસ પછી થાય 2 દિવસ પછી થાય તો એવું આ RTGS માં છે એ આપણને કંઈ જોવા મળતું નથી RTGS ની અંદર તાત્કાલિક ધોરણે જે ફટાફટ છે નાણા છે ટ્રાન્સફર કરી નાખવામાં આવે છે અને આગળ માંગે RTGS સભ્ય પર ધરાવ તમામ બેંક શાખાની ઓળખ IFSC કોડ થી થઈ છે વેરી મોસ્ટ ટાઈમ IFSC કોડ આ ફરજિયાત દરેક શાખા એટલે કે બ્રાન્ચ નો IFSC કોડ હોય આપણી SBI ની ત્રિકોણ બાગ ની શાખા હોય તો એનો એક કોડ નંબર અલગ હોય કાલાવરોડ ઉપર SBI બેંક હોય તો એનો એક IFSC કોડ અલગ હોય PD માલેના ફાટક પાસે બેંક આવી SBI તો એનો એક IFSC કોડ હોય ફરજિયાત દરેક બેંક નો છે એ IFSC કોડ તો હોય ની હોય એના અનુસંધાને આપણે આગળ પ્રોસેસ કરી શકીએ જે 11 ડિજિટ નો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે IFSC કોડ એ IDRB એટલે કે ઇન્સ્ટિટ્યુટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેંકિંગ ટેકનોલોજી હૈદરાબાદ દ્વારા પાડવામાં આવે છે આ કોડ છે એ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે તો આપણને કહો IDRB જે ક્યાં આવેલી છે હૈદરાબાદમાં આવેલી છે ત્યાંથી આ કોડ છે પાડવામાં આવે છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એ ભારતની કોઈ પણ બેંકમાંથી ભારતની અન્ય બેંકમાં નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિ કીધું ભારત આ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ જે ભારતની કોઈ પણ બેંક છે એ અન્ય બેંક છે એની સાથે નાણાંની ફેરબદલી કરવા માટેનું સાધન છે આ પદ્ધતિમાં રિયલ ટાઈમ તે જ સમય રિયલ ટાઈમ એટલે શું જે સમય તમે નાણાં ટ્રાન્સફર કરો છો એ જ સમય આ પદ્ધતિમાં રિયલ ટાઈમ તે જ સમય તેમજ ગ્રોસ સેટલમેન્ટ એટલે કે વ્યવહાર પ્રમાણે જમા કે ઉધાર થાય છે તેને RTGS તરીકે ઓળખવામાં આવે છે આપણને સતત કહે છે કે ભાઈ RTGS દ્વારા જે રિયલ ટાઈમ એટલે જે સ્વરૂપે જે દિવસે તમારે જેટલા પણ વ્યવહાર તમારે કરવો એ વ્યવહાર તમારા થઈ રિયલ ટાઈમ એટલે કે જ્યારે તમે અત્યારે ઉભો માની લો કે ખાતામાં અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરવા છે તો રિયલ ટાઈમ અને કેટલા ઉધાર કે કેટલા જમા કરવા એ પણ ગ્રોસ સેટલમેન્ટ છે તાત્કાલિક કરવામાં આવે છે આ RTGS પદ્ધતિમાં ભારતની એક બેંકના ખાતેદારની રકમ ભારતની અન્ય કોઈ પણ બેંકના ખાતેદારના ખાતામાં જમા કરવામાં આવે છે RTGS દ્વારા ભારતની એક બેંકના ખાતેદારની ભારતની અન્ય કોઈ પણ બેંકના ખાતેદારના ખાતામાં જમા કરવામાં આવે છે
ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિનું રાજકોટમાં કોઈ પણ વ્યક્તિનું ખાતું છે ને બેઠા બેઠા માન્ય મુંબઈ અમદાવાદ કે નાસિક કે પુના કોઈ પણ જગ્યાએ માન્ય નાણાં ટ્રાન્સફર કરવા છે તે ભારતની અંદર જ આવેલા છે સાહેબ તો એક શહેરમાંથી બીજા શહેરમાં એક ગામમાંથી બીજા ગામમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં તમે જે તાત્કાલિક ધોરણે જે તમારા નાણાં છે ટ્રાન્સફર તમે કરી શકો છો આગળ આ નાણાનો રોકડ વ્યવહાર કરવામાં આવતો નથી જે આરટીજીએસ દ્વારા આપણે જે નાણાની ફેરબદલી કરી હતી એ ફેરબદલી આપણે કોના દ્વારા કરી હતી તો કે માત્ર ને માત્ર ટ્રાન્સફરન્ટ કરી દેવા રોકડ વહીવટી થતો નથી એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવા માટે કે આ નાણાનો રોકડ વ્યવહાર કરવામાં આવતો નથી આથી ગ્રાહક અને લાભાર્થી બંનેના બેંકમાં એના માટે કોણ મને
છે બેંક તરફ મારે કમિશન ચૂકવવાનું છે પણ જે વ્યક્તિના ખાતામાં હું પૈસા ટ્રાન્સફર કરવા જાઉં છું એ વ્યક્તિ એટલે કે નાણા મેળવનાર વ્યક્તિને એક પણ રૂપિયો ચૂકવવો પડતો નથી માત્ર ને માત્ર નાણા મોકલનારને જે કમિશન ચૂકવવું પડે આમ આપણે જોઈએ છીએ કે આરટીજીએસ ની અંદર મોટા મોટી ખાસિયત ની ખૂબી અને એનો ફાયદો એ જ છે કે તાત્કાલિક ધોરણે તમારે કોઈ પણ વ્યક્તિને માની લો પૈસા પહોંચાડવા હોય ટ્રાન્સફરન્ટ કરવા હોય એક ખાતામાંથી બીજા ખાતામાં તો તમે આ રીઅલ ટાઈમ ગ્રેસ સેટલમેન્ટ દ્વારા છે તમે નાણાં ટ્રાન્સફર તાત્કાલિક ધોરણે એને સમય તમે કરી શકો છો બીજી મોટા મોટી ખાસિયત કે બંને પાસે ખાતા હોવા અનિવાર્ય છે ત્રીજી વસ્તુ આઈએફસી કોડ હોવો જોઈએ દરેક બ્રાન્ચ દરેક શાખાનો અલગ અલગ બ્રાન્ચ કોડ હોય એ હોવો જરૂરી ચોથી વસ્તુ મહત્વની એ હતી કે 2 લાખ કે તેથી વધુનો તમારે જો વહીવટ કરવો હોય તો તમે છે એ આરટીજીએસ દ્વારા તમે કરી શકો છો આમ આપણે આ 3 માર્કની અંદર હજી એક વાર કહું છું આપણને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે ફૂલ ફોર્મ પણ આવી શકે છે ટૂંકનો જ સ્વરૂપે પણ આવી શકે છે ફૂલ ફોર્મ આવે આરટીજીએસ રીઅલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ આખે આખી તમને ટૂંકનો પૂછવું હોય તો તમે ટૂંકા અક્ષરે તરીકે કહી દે કે રીઅલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ ની ટૂંકનો સ્વરૂપે જણાવો તો આપણે જોઈ ગયા કે ભાઈ રીઅલ ટાઈમ ગ્રોસ કરો કે કઈ રીતનું આખે આખું કામ કરે આખે આખી બેંકની એક પ્રકારની સેવા છે પણ આની મોટા મોટી મર્યાદા છે કે 2 લાખ કે તેથી વધુનો જો તમારે વહીવટ કરવો હોય ખાતાની અંદર નાણાં ટ્રાન્સફર તમારે કરવું હોય તો તમે રીઅલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ દ્વારા છે તમે કરી શકો છો તો આમ વિદ્યાર્થી મિત્રો હવે આના પછીની જે કંઈ પણ બેંકની વધારાની સેવાઓ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું જય હિન્દ જય ભારત